हेलो एवरीवन, आजनो आपणो विषय छे कल्चर गुजराती। तमने पाठ त्रण में आगळ होमवर्क आपेलू जेना जवाबों ने आजे आपणे चकासणी करीशुं। दरेक जण स्वाध्यायपोथी खोलशे अने मारी साथे जवाबो जोशे। आपणे प्रश्न नंबर 8 पर पहोंचेला। નીચેના વાક્ય પરથી પ્રશ્નોના ઉત્તર લખો। બીજી સવારે ઉઠતા વેદ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા। બંને એટલે કેટલા વ્યક્તિ? તો બે। મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? દ્વિજ અને ઈવા। આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? મીઠો। ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? તો બીજી સવારે ઉઠતા વેદ। ચલો પછી બ। તે પાંદરાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે। હવે એના પ્રશ્ન છે, બંને જણ એટલે કોણ કોણ? તો દ્વિજ અને ઈવા। ઈંડા ક્યાં હતા? પાંદડા પર। બંને કઈ વાતે ગભરાયા? તો કે ઈંડા પડી જશે એ વાતે। ઈંડાની ચિંતા કોને થઈ? બંને જણને। એના પછી ઈયળ, કોસેટો અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધીને લખવાના છે। તો ઈયળ, તો પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો। બીજું વાક્ય, જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો। કોસેટો, કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો, કોસેટો એકદમ કઠણ હતો। પતંગિયું, તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું। બીજું, પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું। પ્રશ્ન નંબર 10 છે, એ મૌખિક વાતચીત છે। એના પછી પ્રશ્ન નંબર 11, પેલું ગીત છે તમને યાદ હોય તો, આપણે તો એમાં અવિભાગ, ગીત ગાવાની અમને મજા પડી। કોને મજા પડી? પંખીને। પછી અમારું વજન ઓછું થઈ ગયું, વાદળ। અમે નાના મોટા તારા ઉછેર્યા, માળી। પવન આવતા અમે નાચવા લાગ્યા, પાન। અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા, બાળકો। હવે એમાં બ વિભાગ છે, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો। ફરકી મરકી, માહલી જાલી, પંપાળી સાળી, તરસી વરસી, ઘૂમી ઝૂમી, પાન ગાન। પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિ પૂરી કરો। અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ચોટી રહ્યા, ચોટી। પછી બીજો, અમે કાંટા થઈને ચોટી પડ્યા, સૌના કપડામાં ભરાઈ પડ્યા, ભરાઈ આવશે। ત્રીજામાં, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા, રમી। ચલો એના પછી પ્રશ્ન નંબર 13, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને એની સામે ટીક કરવાનું છે। અમે પાન થઈ ફરકી રહ્યા, તો અમને ઝાડ પર બેસવાની મજા આવી। આગળ પેજ ફેરવશે દરેક જણ। પછી બીજું, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, તો અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા। ત્રીજું, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો શું આવશે? અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા। ચોથું, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, તો તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ। પાંચમું, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા, અમે મોજાની છાલકથી આભને ગલીપચી કરીએ છીએ। હવે શું છે? સાંભળો, વાંચો, શોધો, વિચારો અને લખો। અમા છે અહીંયા બીજો અલગ શબ્દ મૂકીને ફકરો બનાવ્યો છે, એમાંથી તમારે કોની માટે કયો શબ્દ વપરાણો છે એ લખવાનું છે। પ્રશ્ન નંબર 15માં પણ એ જ કરવાનું છે। અનીશભાઈને તો શું આવશે? તેમના। રેશમાની તેની, ભદ્રાના તેના, ચકલીના તેના, બધા બાળકોના પોતાના। પછી પ્રશ્ન નંબર 16, બિનજરૂરી શબ્દો છે કે વાક્ય ફરીથી લખો। તમને એમ લાગે કે આ શબ્દ વધારે છે, બે વાર આવે છે, કીડીને અને તેને બે એક જ થાય, અત્યારે વાત કોની થાય છે? એટલે એ શબ્દ પર છેકો મારી નીની વાક્ય નીચે ફરીથી લખવાના છે।
પહેલું હું સીધું જવાબ બોલું છું, બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે તમને ખબર છે? બીજું, મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? ત્રીજું, બાળકો તમે ડેડકાને જોયો હશે, કહો કેટલા પગ હોય તેને? તેની જીભ જોઈ છે? તે શ્વાસ લે છે ત્યારે તેનું પેટ કેવું હલે છે? નહીં, હવે આ જ વાત ડેડકો બોલે તો કેવી રીતે બોલશે? બાળકો મને તો તમે જોયો હશે, કહો કેટલા પગ મારે? મારી જીભ જોઈ, હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે? નહીં. ચોથું, ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું જ અમને ભાવે. જ્યાં ચેકો મારવાનો છે ત્યાં તમને કરાવેલું છે પાઠ્યપુસ્તકમાં પણ. બ વિભાગ, આપેલા શબ્દ ઉપરના ચાર ફકરામાંથી કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો. તમે તો કોને કહેવાય છે? બાળકોને, બાળકોએ. મને તો મકોડાને, તેની ડેડકાની, તે ડેડકો, અમે ઈયળો. તમને તો કે બાળકોને, માણસોને. મારા, મકોડાના, તેનું, ડેડકાનું. અમને, ઈયળોને, તેને, કીડીને, ડેડકાને. ચલો, આટલું દરેક જણાએ હોમવર્ક કરેલું હશે. હવે આજનું હોમવર્ક છે, પ્રશ્ન નંબર 17 થી પ્રશ્ન નંબર 26 સુધી દરેક જણાએ કરવાનું છે, જેનું સોલ્યુશન આપણે આવતા પિરિયડમાં કરીશું. દરેક જણ હોમવર્ક સારા અક્ષરે કરશે. તમે સ્કૂલે આવશો ત્યારે હું દરેક જણાની પહેલાં સ્વાપોથી ચેકિંગ માટે લઈશ, એટલે દરેક જણ અક્ષર સારા કરશે.